नमस्कार विद्यार्थी मित्रों, હું ચિરાગ ચોટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10માં સારા એવા માર્ક્સ પાસ થયા તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે તમે 11 કોર્સમાં એડમિશન લીધું છે, તો એમાં એક વિષય એવો છે એ આંકડા એનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તો પહેલા એની થોડીક બેઝિક માહિતી તરફ આગળ વધીએ. તો કે ધોરણ 10 નું ગણિત અને આંકડા શાસ્ત્ર 11-12 કોમર્સ, આ બેમાં ઘણો તફાવત રહેલો છે. ધોરણ 10 માં તમે જે ગણિત ભણ્યા છો એનાથી આ વિષય ગણિત જેવો જ છે, વન ટાઈપ ઓફ મેથ્સ, પણ થોડો ફેરફાર રહેશે. ગણિત કરતા સહેલું અને સરળ, કોઈ પણ જાતની અઘરી ગણતરી નથી, એ આંકડા શાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, તમે ધારો તો આમાં તમારે 100 માંથી 100 ગુણ પણ આવી શકે છે. બસ જરૂર છે ખાલી અઘાત મહેનત છે. વિદ્યાર્થી મિત્રો, તો કે ધોરણ 11 ના આંકડા શાસ્ત્ર વિષયમાં કુલ 9 ચેપ્ટર નો સમાવેશ છે. સમજૂતીઓ મેળવશો, થોડીક વ્યાખ્યાઓ મેળવશો. આ શબ્દની મદદથી તમને ખબર પડશે કે આંકડા શાસ્ત્ર શું છે, આંકડા શાસ્ત્ર કોને કહેવામાં આવે છે, એના થોડા પારિભાષિક શબ્દો જોશું, જેથી કરીને ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ, મધ્ય કિંમત, આ બધા જેવા દાખલાઓ આપણે અહીંના ચેપ્ટરમાં ભણવાનું રહેશે. તથા આલેખ આવશે અને આકૃતિઓ આવશે, જેના બેઝ ઉપર તમને ધોરણ 11 નો જે એક વિષય છે અર્થશાસ્ત્ર, એના આલેખ ઉપયોગી થશે અને 12માં આંકડા શાસ્ત્રમાં પણ આપણે આલેખનો ઉપયોગ થશે, જે આપણે અહીંયા ભણીશું. ત્રીજું છે મધ્યવર્તી સ્થિતિના માપક. મુખ્ય 3 માપ છે, મધ્યવર્તી સ્થિતિના માપ 3 છે, જે તમે 10માં ભણેલા છો, મધ્ય, મધ્યસ્થ અને બહુલક. આ મધ્યસ્થ, મધ્યસ્થ અને બહુલકનો આપણે અહીંયા આ જ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સારા સમાચાર એ પણ કહી શકાય કે તમે અત્યાર લગી ગણતરી રફ પેજમાં કરતા હતા, અહીંયા તમને કેલ્સ એટલે કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ મળશે તમને. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ગુણાકાર ભાગાકાર કે કોઈ પણ સંખ્યા હોય તમે તેનો સરળતાથી ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી કરી શકો. તો એ જ મધ્યવર્તી સ્થિતિના માપનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો રહેશે, મધ્યમ, મધ્યસ્થ અને બહુલક. ઉપરાંત થોડાક માપો છે જે છે દશાંશક, શતાંશક, ચતુર્થક, આનો પણ આપણે અહીંયા અભ્યાસ કરીશું. ત્યારબાદ છે ચેપ્ટર પ્રસારમાન, જે ઉચ્ચ અભ્યાસમાં ઉપયોગી પણ થશે. વિદ્યાર્થી મિત્રો, તમને મધ્યવર્તી સ્થિતિના માપને લગતું ચેપ્ટર છે પ્રસારમાન. તો માહિતી કેટલા દૂર આવેલા મધ્યસ્થી અથવા તો મધ્યવર્તી સ્થિતિના માપથી કેટલી માહિતી વધુ, કેટલા અંતરે ફેલાય એ જાણવા માટે પ્રસારમાનનો ઉપયોગ થાય છે. આવૃત્તિ વિતરણની વિષમતા, તમે જે માહિતી એકઠી કરેલી છે એ કેવા પ્રકારની રહે છે, એની વિષમતા કેવી છે, એનો ઢાળ કેવો છે, ધન છે, ઋણ છે, આવું નક્કી કરવા માટે આપણે ચેપ્ટર નંબર 5 નો ઉપયોગ કરવો પડશે. છઠ્ઠા ચેપ્ટરની માહિતી છે, ખૂબ જ અગત્યનું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો, ક્રમચય, સંચય તથા દ્વિપદી વિસ્તરણ. 12મા ધોરણનો અગત્યનો પાયો અથવા તો આંકડા શાસ્ત્રનો અગત્યનો પાયા તરીકે કહીએ તો આ ચેપ્ટર છે, ક્રમચય, સંચય તથા દ્વિપદી વિસ્તરણ. તો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો, જે તમને 12મા ધોરણમાં પણ ઉપયોગી થશે. 7મો ચેપ્ટર છે નિદર્શન પદ્ધતિઓ. નિદર્શન પદ્ધતિઓ જે જૂના 12મા 2017 પહેલામાં જે કોર્સ હતો એ 12મા ધોરણનો
11માં માં સમાવેશ કરેલ છે. તો નિદર્શન પદ્ધતિનો અહીંયા ત્રણ પદ્ધતિનો ઉલ્લેખ કરેલ છે. તે પરથી આપણે દાખલાઓ જોશું. વિદ્યાર્થી ચેપ્ટર 8 વિધેય આ પણ એક અગત્યનું ચેપ્ટર છે, જે ધોરણ 12 ના બે ચેપ્ટર સાથે સંકળાયેલું છે. લક્ષ અને વિકલ્પ આ બે ચેપ્ટર વિધેયના પ્રકાર જોશું. આપણે કેવા પ્રકાર વિધેયનો પ્રદેશ ગણ, સહપ્રદેશ ગણ, વિસ્તાર, વિધેયના પ્રકારો, સમાન વિધેયો છે તેની શરતો અને મેઇન પોઈન્ટ વાસ્તવિક વિધેય જોશું. આપણે વિદ્યાર્થી મિત્રો છેલ્લો અને અંતિમ ચેપ્ટર છે 11 નો ઉદાહરણ ગુણોત્તર શ્રેણી. તો કે 10માં માં જેમ સમાંતર શ્રેણી ભેળાતા સરવાળાના તફાવતના હિસાબે તેમ અહીંયા આપણે ગુણોત્તર શ્રેણીનો અભ્યાસ કરવાનો રહેશે, જે જૂના 12માં ચેપ્ટર હતું પણ નવા કોર્સ પછી એને 11માં માં સમાવેશ કરવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ 9 ચેપ્ટરોમાંથી આપણે જે 12માં ને લગતા ચેપ્ટરો છે એનો જ અભ્યાસ આપણે ધોરણ 11માં કરીશું. તો એક બુક તમારે ફેસબુક બનાવવાની છે, જેમાં 9 ચેપ્ટરના નામથી શરૂઆત કરવાની છે. 9 ચેપ્ટરનો તમારે એમાં લખવાના છે. પહેલા અનુભવિકા અથવા ન હોય તો બનાવીને ઇન્ડેક્સ બનાવીને 9 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો રહેશે, જેમાં આપણે આ 9 ચેપ્ટરનો તમારા નામની યાદી લખી લઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે વિદ્યાર્થી મિત્રો મળીશું ત્યારે આપણે આંકડા શાસ્ત્રના બેઝિક તરફ આગળ વધીશું, જેમાં માહિતીનું એકત્રીકરણ ચેપ્ટર ચાલુ કરીશું, જેમાં આંકડા શાસ્ત્રની વ્યાખ્યાની શરૂઆત કરશું. આંકડા શાસ્ત્ર એટલે શું, આંકડા શાસ્ત્રની શોધ કોણે કરી, એનો ઇતિહાસ કેવો હતો, કોણે કોનો અગત્યનો ફાળો રહેલો છે, ભારતમાં એનો શું ફાળો રહેલો છે, આ બધી આપણે એમાં વિગતો જોશું. તબ તક કે લીએ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ.